આ તરફ અમદાવાદમાં પાર્કિંગ ચાર્જ લેવા જતા કાર ચાલકે કર્મીને અંદર ખેંચી કાર ભગાવી ગાડીમાં ખેંચી અને 300 મીટર સુધી ફેરવ્યો, ફટાકા ઝીકી મોબાઈલ ઝૂંટવી લીધો. અમદાવાદના બાપુનગરમાં કાર ચાલકે પાર્કિંગના નાણાં બચાવવા માટે એક વ્યક્તિનો જીવ જોખમમાં મૂક્યો. કાર ચાલકની કરતૂત કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક વ્યક્તિ ચાલુ કારમાં લટકી રહ્યો છે. બાબુનગર વિસ્તારમાં શ્યામ શિખર બ્રિજની નીચે બાબુનગરના દિમેશ ચેમ્બર પાસેનું આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં જે વ્યક્તિ કારમાં લટકી રહ્યો છે તે પે એન્ડ પાર્કમાં કામ કરતો કર્મચારી છે. કર્મચારી પાર્કિંગના પૈસા માંગતા કાર ચાલક દ્વારા તેની સાથે બબાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ તે વ્યક્તિને કાર ચાલુ કરીને ભગાવી 300 મીટર સુધી ફેરવ્યો હતો. વિડીયો બાબુનગર વિસ્તારમાં શ્યામ શિખર બ્રિજ નીચે આવેલા રોડ પરનો છે. બ્રિજની નીચે આવેલા પી એન્ડ પાર્કમાં કાર ચાલક દ્વારા કાર પાર્ક કરવામાં આવી હતી. પી એન્ડ પાર્કમાં કામ કરતા કોન્ટ્રાક્ટરના કર્મચારીએ કાર ચાલક પાસે વાહન પાર્કિંગનો ચાર્જ માંગ્યો હતો, જે મામલે રકઝક થઈ હતી અને ત્યારબાદ પૈસા લેવા જતા કાર ચાલકે તે વ્યક્તિને અંદર ખેંચી અને ત્યારબાદ કાર ભગાવી મૂકી હતી. થોડે આગળ ગયા બાદ કાર ઉભી રાખી કર્મચારીને લાફા માર્યા અને પૈસા અને મોબાઈલ પણ લૂંટી લીધા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ તરફ અમદાવાદમાં લૂંટારૂઓ બેફામ બન્યા, મહિલાના પર્સ અને મોબાઈલની ધોળા દિવસે લૂંટ. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે અને પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બેઠી રહી છે, જેનો આ બોલતો પુરાવો છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં લૂંટારૂએ આતંક મચાવ્યો છે. આઈટીઆઈ રોડ પર મહિલાનું પર્સ અને મોબાઈલની લૂંટ થઈ હતી. સમગ્ર લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નરોડાના આઈટીઆઈ રોડ પર એક મહિલા ચાલીને જઈ રહી હતી ત્યારે કૈલજરાજ સોસાયટી નજીક એક્ટિવા પર બે શખ્સો આવે છે. મહિલા કઈ સમજી તે પહેલા જ મહિલાના હાથમાંથી પર્સ અને મોબાઈલની ચોરી કરી ભાગી જાય છે. મહિલાઓએ પહેલેથી બંગડી લૂંટવાનો પ્રયાસ કરે છે. હાથમાં બંગડી ન આપવા એક્ટિવા પર આવેલા બે લોકો મોબાઈલ અને પર્સ ચોરી કરી ફરાર થઈ જાય છે. મહિલાઓ બુમા બૂમ કરી મૂકે છે, પરંતુ એટલી જ વારમાં સમડી બનીને આવેલા લૂંટારૂ ભાગી જાય છે. સરદારનગર પોલીસે સીસીટીવીના આધારે શરૂ કરી છે તપાસ. ગુજરાતમાં તસ્કરો બેફામ બન્યા છે, બંધ મકાનમાં 25 લાખની ચોરી. બનાસકાંઠામાં તસ્કરો દિવસે ને દિવસે બેફામ બની રહ્યા છે. એમાં પણ થરાદમાં તો ચોરોએ તરખાટ મચાવ્યો છે. તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી પોલીસની ઊંઘ ઉડાડી રહ્યા છે. ત્યારે આ વખતે સોની પરિવારના બંધ મકાનમાં ધાડ પાડી. થરાદ શહેરમાં રહેતો સોની પરિવાર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયો હતો, જે વાતનું ધ્યાન રાખીને બંધ મકાનમાં ચોરો ત્રાટક્યા. ઘરમાંથી 25 લાખના દાગીના ઉઠાવી રફુચક્કર થઈ ગયા. મકાન માલિક ઘરમાં સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન ચલાવે છે. દાગીના બનાવવા આપેલા ગ્રાહકોના પણ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા. એટલું જ નહીં, ઘર આખું વેરવિખેર કરી નાખ્યું. બીજી તરફ ભરૂચમાં પણ લગ્ન પ્રસંગમાં ચોરી થઈ. અતિથિ રિસોર્ટમાં લગ્ન ચાલી રહ્યા હતા, જેમાં હાજરી આપવા માટે અમદાવાદની સોની પરિવાર આવ્યો હતો, જેમની કારમાં દાગીના હતા. આ અંગેની તસ્કરોને જાણ થતા તસ્કરોએ કારના કાચ તોડી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થયા. 15 તોલા દાગીનાની ચોરી કરી. બીજી તરફ રિસોર્ટની પણ બેદરકારી સામે આવી. રિસોર્ટમાં સીસીટીવી પણ બંધ હોવાનો ખુલાસો થયો. વલસાડ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા, એક ગામના સરપંચના ઘરેથી મૂર્તિઓ ચોરી ગયા. પોલીસને જાણે કે ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ વલસાડ જિલ્લામાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. આ વખતે કરવડ ગામમાં સરપંચના ઘરને તસ્કરો નિશાન બનાવ્યું. સરપંચના ઘરમાંથી પૂજાઘરમાં રાખેલી ચાંદીની દેવી દેવતાઓની મૂર્તિઓ સહિત અન્ય ચીજવસ્તુઓ ઉઠાવી ચોર ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. કરવડ ગામના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં તસ્કર ટોળકી ત્રાટકી. સરપંચ અને તેમના પરિવાર ઘરના ઉપરના માળે સૂઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારે બુકાની ધારી 3 તસ્કરો પ્રવેશ્યા. ચોંકાવનારી વાત તો એ હતી કે તસ્કરો હાથમાં હથિયારો લઈને આવ્યા હતા. ઘરમાં પ્રવેશી ત્યારબાદ ઘરના ખૂણે ખૂણે તપાસી અને અન્ય કઈ વસ્તુઓ ન મળી. આખરે ઘરના પૂજાઘરમાં રાખેલી ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની ચાંદીની મૂર્તિઓની ચોરી કરી અને ફરાર થઈ ગયા. અધર વાપીમાં પણ તસ્કરે તરખાટ મચાવ્યો. કાર વર્કશોપમાંથી 85,000 ઉઠાવી ગયા. વાપી નજીક હાઈવે પર તસ્કરે એક કાર વર્કશોપને નિશાન બનાવી. વર્કશોપની ઓફિસમાં પ્રવેશી રૂપિયા 85,000, રોકડા અને અન્ય સામાન મળી કુલ 1 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ ગયો. જોકે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા એક મોટર વર્કશોપમાં એક તસ્કર બિલ્લા પગે ઘૂસ્યો હતો. યુવાન દેખાતો ચોર વર્કશોપની દિવાલ કૂદી અને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ વર્કશોપની ઓફિસના તમામ બાજુ ચક્કર મારી કાચની બારીમાંથી ઓફિસમાં ઘૂસ્યો. ત્યારબાદ ઓફિસના ખૂણે ખૂણે ફરીને તેને અંદરથી 85,000થી વધુ રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ મળી 1 લાખથી વધુની ચોરી કરી. જોકે ચોરી કરતી વખતે આ ચોરે ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની દિશા પણ બદલી નાખી. આમ વર્કશોપની ઓફિસમાં હાથ ફેરો કરી અને ચોર બારીથી બહાર નીકળી અને રાતના અંધકારના પલાયન થઈ ગયો. સવારે વર્કશોપ ખુલતા ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડી લેવા તપાસ હાથ ધરી. વાપીના ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી. વાપીના ચણોદમાં દુકાનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.
મુખ્ય માર્ગ પર આવેલી દુકાનમાં આગ લાગતા આસપાસના લોકો ટોળા ભેગા થઈ ગયા હતા અને બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા, જોકે આગનું સ્વરૂપ વિકરાળ હતું, જેથી દુકાનમાં રાખેલો સામાન બળીને ખાક થઈ ગયો. આખી દુકાન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. બાજુની દુકાનો પણ આગની ચપેટમાં આવી ગઈ તેવી સ્થિતિ સર્જાઈ. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. આ ઘટનામાં કોઈ જાનહાની ન થઈ, પરંતુ આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. રાજ્યમાં રફતારનો જોવા મળ્યો કહેર. રોડ પર અકસ્માતના જુઓ ખતરનાક દ્રશ્યો. ગોંડલ તાલુકાના મેતા ખંભાળિયા ખાતે ગંભીર અકસ્માત સર્જાયો. મેતા ખંભાળિયા પાસે આવેલા પુલ પરથી બાઇક સવાર બે વ્યક્તિ નીચે પટકાયા. 40 ફૂટ નીચે પટકાતા બંને બાઇક સવારના મોત થયા. બંને કૌટુંબિક ભાઈઓ પ્રસંગમાં ગયા હતા. રાત્રિના ઘરે પરત ફરતા સમયે અકસ્માત સર્જાયો. બીજી તરફ પાટણના હારીજ ગામે ગમખ્વાર અકસ્માત થયો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ થયા. ટ્રક ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હતી. તો આ બાજુ નાસકાંઠામાં ટ્રિપલ અકસ્માતમાં 1નું મોત થયું. જીવાણા ગામ પાસે અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા. જામનગરમાં ધારીગઢ પાટિયા પાસે જાનૈયા ભરેલી ટ્રકનો અકસ્માત થયો. લાલપુરના પોરબંદર રોડ પર જાનૈયા ભરેલી ટ્રક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ટ્રકમાં સવાર 18 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. તો રાજકોટ જેતપુર હાઈવે પર અકસ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચી. ભરૂચના અંકલેશ્વરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આંબલા ખાડી બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી. પાટણમાં વધુ એક ગમકવાર અકસ્માત. અકસ્માતમાં ઘટના સ્થળે 3ના મોત. એક ઘાયલ. ઝાડ પરથી ભમરા ઉડતા દુર્ઘટના સર્જાઈ. ભમરાના કારણે કાર ચાલકે જીવ ગુમાવ્યો. સ્ટીયરિંગ પરથી કાબુ બેકાબુ થતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. અથડાતા ગમકવાર અકસ્માત થયો. કારમાં સવાર તમામ મહેમાન મહેસાણાના હોવાની જાણકારી. ચાણસ્માના ગરમોડા પાટિયા નજીક અકસ્માત. પાટણ જિલ્લામાં આજે અલગ અલગ બે અકસ્માતની ઘટનામાં કુલ 6 લોકોએ ગુમાવ્યા જીવ. આંટકાર. પાટણમાં વિદ્યાર્થીઓનો જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. રાધનપુર તાલુકાની પ્રાથમિક શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા કર્યા. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ ખાનગી ટ્રકમાં પાટણ લવાયા હતા. એજ્યુકેશનના સંદર્ભે વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. ખાનગી ટ્રકમાં વિદ્યાર્થીઓ સહિત શાળાના શિક્ષકો પણ જોવા મળ્યા. રાધનપુર તાલુકાની મશાલી ગામની પ્રાથમિક શાળાના ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાંથી એસટી બસની ચોરી. કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ. ઘટનાને પગલે પોલીસ અને એસટી વિભાગ હરકતમાં. ચોરાયેલી બસની શોધખોળ હાથ ધરવામાં આવી. દહેગામ નજીકથી મળી પોલીસે એક શખ્સને દબોચીને વધુ તપાસ હાથ ધરી. ફરીવાર વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા. જીપડાલામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના દ્રશ્યો છે. જે વાહનમાં માલસામાનની હેરાફેરી કરવાની હોય તે વાહનમાં વિદ્યાર્થીઓને લઈ જવાય, અને એ પણ જોખમી રીતે. એક સાથે 50 વિદ્યાર્થીઓને ઠાંસીને ભરી દેવાયા. આ વિડીયો છે ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનો. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીવનું જોખમ ખેડીને જીપડાલામાં મુસાફરી કરી રહ્યા હોય એવો વિડીયો સામે આવ્યો. ભાભરના કપૂરપુર પ્રાથમિક શાળાના 50 વિદ્યાર્થીઓને જીપડાલામાં ખીચોખીચ ઘેટા બકરાની જેમ લઈ જવાયા છે. 50 વિદ્યાર્થીઓ સાથે 4 શિક્ષકો પણ જોખમી સવારી દ્વારા ભાભરના કપૂરપુરાથી દિયોદરની સણાદર બનાસડેરી પહોંચ્યા હતા. જોખમી મુસાફરી કરતા શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારીને કચેરીથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા ન હોવાનું પણ કબૂલ્યું હતું. સરહદી વિસ્તારમાં જિલ્લા ટ્રાફિક પોલીસની બેદરકારીના કારણે વાહન ચાલકો બન્યા બેફામ, જેને લઈને આવા દ્રશ્યો વાલીઓમાં પણ ચિંતા વધારી રહ્યા છે.